મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. આજના દિવસની શરૂઆત પણ આપણને મસ્ત નાસ્તો તૈયાર કરીને રાખી દીધો છે. તો નાસ્તો કરી લઈએ, ફ્રેશ થઈ ગયા છે મસ્ત. અને બીજું શું વાત કરે, હા કાલે પણ આપણે મસ્ત સાફ સફાઈ કરી લીધી, એટલે આજે પણ ઓફિસમાં એટલું બધું કામ નથી, થોડું ઘણું છે. હવે થોડીક સાફ સફાઈ બાકી રહી ગઈ છે, પતાવી દે એટલે કામ થાય પૂરું દિવાળીના નામનું. અને ઘરની સાફ સફાઈ પણ મમ્મીએ કરી દીધી છે, એટલે એ કંઈ વાંધો છે નહીં. એટલે બસ, તો આજનો દિવસની શરૂઆત આપણે મસ્ત નાસ્તાથી કરવા જઈ રહ્યા છે. તો મળીએ હમણાં નાસ્તો પાણી કરીને. બસ, તો નાસ્તો પાણી કરીને આપણે નીકળી ગયા છે અત્યારે પાછા ઓફિસ જવા માટે, રેગ્યુલર કામ કરવા માટે. અને નાસ્તો ફૂલ દબાઈને કરી દીધો છે, એટલે પછી કાંઈ ઘટે નહીં એના જેવી વાત છે. બાકી તમારે કેવી દિવાળીની સાફસફાઈ ચાલે છે એ જરા જણાવજો, એટલે આપણને બી ખ્યાલ આવે તમે કેવી સાફસફાઈ કરો છો. આપણે તો કરી તમે જોઈ જ લીધી એમ, એવી રીતે તમે કેટલી સાફસફાઈ કરી પણ તમે કહો અમને, તો શું મજા આવે કંઈક ખબર પડે આપણને. બાકી મજાની વાત કરું, આજે 30-33 છે આપણી જોડે. કાલે એવિએટરમાં કંઈક ખબર નહીં લોચા લપસ્યા થઈ ગયા, તો લપસ્યા જેવું હતું એટલે આપણે ઓફિસે મૂકી દીધું. ઓફિસથી આપણે 30-33 લઈને નીકળ્યા હતા, જે રાત્રે અપડેટ કરવાનું રહી ગયું હતું. આઈ એમ રિયલી રિયલી સોરી, હું તો તને કહેવાનું ભૂલી ગઈ. આજકાલ ટ્રેન ચાલુ છે ને, ટ્રેન જોડે જવું જરૂરી છે, તો શું બજારમાં તમે ટકી શકો. બાકી તો ઘા કરી દે બે લોકો, સાચી વાત ને. હા તો ચલો, રોડ ઉપર કોન્સન્ટ્રેટ કરીએ અને મળીએ આપણે ઓફિસ જઈને, બરાબર. બસ આપણે ઓફિસ પહોંચી ગયા છીએ, હવે ચા પાણી કરવાનો ટાઈમ થઈ ગયો હોય એટલે કોક આવે એટલે ચા પાણી હમણાં કરી લઈએ. સાફસફાઈ તો થઈ જ ગઈ હતી કાલે, તમે જોયું તે પ્રમાણે. થોડી ઘણી બાકી છે, હમણાં બતાવી દઈશું. બે ખૂણા જેવું જે તમને કાલે બતાવી જ બાકી છે, તે પણ હમણાં પૂરા કરી દઈશું. બાકી તો કાંઈ છે નહીં, હવે કામકાજ થોડુંક બાકી છે. એ હમણાં કોલ કરી દીધા છે, એટલે હવે રસ્તામાં જ આપણે એટલે લાઇનઅપ કરી દીધું છે. હવે એ લોકોનું કોલ બેક આવે એટલે આગળનું કામ આપણે વધારીએ. બાકી કાંઈ છે નહીં, એટલે હવે બસ રજાનો માહોલ ચાલુ થઈ ગયો ને, એટલે આમ કામ 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 ન હોય. હવે થોડું ઘણું મસ્તી મસ્તી મજાક મજાક ને બધું એવું બધું હોય, એટલે બસ. તો હવે કોક આવે એટલે આપણે ચા પાણી કરીએ, બરાબર. ત્યાં સુધી થોડું ઘણું કામ છે એ બધું પતાવી દઈએ આપણે. બસ તો આજે સવાર સવારમાં કામ કરવા માટે નીકળી ગયા આપણે, કારણ કે શું હતું, બહારનું કામ આજે એક કે બે જ હતા, એટલે મેં કીધું સવાર સવારમાં પતી જાય તો સારું એમ. એટલે બસ અત્યારે નીકળી ગયા આજે આપણે હવે કામ પતાવવા માટે, એટલે શું અત્યારે જ બધું કામ પતી જાય ને, તો બપોરથી પછી આપણે થોડા ફ્રી રહીએ, તો થોડી સાફસફાઈ બાકી જે બધી પતી જાય. તો કાલથી આપણે ભાઈ તદ્દન નવરા, જે નવું કામ આવે એ જ કરવાનું, જૂનામાં કાંઈ પેન્ડિંગ વધે નહીં. એટલે અત્યારે સવાર સવારમાં જ નીકળી ગયા, હજી વિટામિન ડી મળે ને, તમે કીધું હજી જેટલું બને એટલું વિટામિન ડી ખેંચી જ લઈએ, જે પ્રમાણે આપણે બે દિવસ પહેલાં વાત થઈ હતી વિટામિન ડી વિશે. તો હજી સવારનો તડકો એ તો વિટામિન ડી લઈ લેવાની વાત છે, એટલે બસ જો આપણે વિટામિન ડી લેવા માટે નીકળી ગયા, સાથે સાથે કામ પતાવવા માટે, એટલે આપણે બે ફાયદા થઈ જાય, કામય પતી જાય અને વિટામિન ડી જરૂર હોય સ્કિનને એટલી મળી જાય, બરાબર ને. તો તમે લ્યો છો કે નહીં વિટામિન ડી? જો કે વિડીયો જોતા જોતા તો ના લેવા જતા, હા વોકિંગ કરતાં કરતાં જોતા હોય તો વાસ્તુ અલગ છે, બરાબર. તો ઓકે, ના પાડી જ ના શકાય. બાકી એમ બાકીનું કરતા એવું કે વિટામિન ડી લેવા 10-12 વાગે નો નીકળતા, ભાઈ વિટામિન ડીની જગ્યાએ D10 મળે તો ડી, પણ D10 થઈ જાઓ તમે લોકો, ટેનિંગ આવી જાય બોડીમાં ફૂલ, એટલે એ બધું ધ્યાન રાખવું પડે, બરાબર ને. ચાલો અત્યારે તો આપણે કામ ધંધો પતાવીએ, પછી પાછા મોજ કરીએ. મોજ તો કરવાની જ હોય ને, જીવનમાં મોજ કરવા માટે તો આવ્યા છે, મોજ કરવાની જ હોય. તો બસ જો આપણે આવી ગયા કાર્તિકભાઈ ત્યાં ચા પીવા માટે, કામ કરે કાર્તિકભાઈ. આ સાગરભાઈ ને આવી ગયા, લીટી પકડીને જતા રહ્યા નીચે. તો કાર્તિકે મેં તને મારું કામ આપ્યું, કરીશ ને આજે મારું કામ પતાવજો. આજે જેટલા પાર્ટનર બનશું,
જો હું ને છોટું ભાઈ આ બધું કચરા લઈને નીકળી ગયા છે. આ છોટું ભાઈ ના આત્માને બધે બરાબર ને છોટું ભાઈ. જૂના વસ્તી ભંગાર. ઓર એક વાર, ઓર એક વાર. જૂના વસ્તી ભંગાર. તો ફાઇનલી પહેલો રાઉન્ડ પતી ગયો છે, બીજો રાઉન્ડ માટે જઈએ છીએ હું ને પ્રતેશભાઈ. ચાલો નેક્સ્ટ રાઉન્ડ બીજામાં મળીએ. પ્રતેશભાઈ અત્યારે કામ કરી રહ્યા છે. પ્રતેશભાઈ તો કેવી જાય છે દિવાળી? આ જો આ દેખાય એવી હે કોતરાના કોતરા આલો કોઈ ને. ઓ બંગલા ફૂલ છે આપણે ભાઈ. ભાઈ હવે દિવાળી પછી તો આ બધું કઈ નહીં હોય ને આપણી પાસે. પછી જય શ્રી કૃષ્ણ બીજી દિવાળી. ચલો થઈ જાય, થઈ જાય ફિટ. બીજી બાજુ આલાય, બીજી બાજુ માં મૂકી દે. વજન હે પૃથ્વેશભાઈ આમાં. વજન તો હોય ને ભાઈ, ધંધો લઈને બેઠા છે કે વસ્તુ છે એ આવશે ને તરી લઈ લઈશું. એક કામ કરવાના, પત્રો કે ખિલાડી આ નાનો લઈ લે નાનો, અને તું આ બે લઈને બેહી જા ખાલી. આ મને પકડવા કીધો તો બહુ વજન વાળું હતું પ્રોફેસ, એટલે જ મેં લઈ લીધું. તારું બહુ વજન ના હોય છતાં ડાબી બાજુ માને જવા દો. તારા સેહત આ ડાબી બાજુ આવશે ને સેહત માટે હાનિકારક છે તારી માટે. ડાબી બાજુ લઈ લે, જમણી બાજુ લઈ લે. જમણી બાજુમાં વધારે વજન થઈ ગયો. હાથ ભાંગેલો છે ને, તો એક લઈ લે ખાલી. ના ના થઈ રહે. સારું હાલો રાઉન્ડ ટુ. રાઉન્ડ ટુ અને બંસલ સાફ સફાઈ કરીને અત્યારે પાછા અમે બહાર નીકળ્યા છે. અત્યારે સિક્રેટ વસ્તુ આપવા માટે અમે જઈ રહ્યા છીએ અત્યારે. બરાબર ને બંટુ, બતાવ્યું આપણે સિક્રેટ વસ્તુ એમ બતાવી. જો અને બે ગાડી ભટકાઈ ગઈ છે ઉપર, તમને બતાવીએ. જો હમણાં આપણી પાછળ આવશે જો તમે. તો કરીને લઈ જતા હતા એકબીજાને, એવું બધું કઈક લાગ્યું હવે કે ભટકાણી. તમે કહેજો ધ્યાન નહીં આપણું ખબર. ટ્રાફિક બહુ છે હેડો, તો પછી વાત કરી આપણે. સવે અત્યારે ડ્રાઇવિંગ સીટ ઉપર આપણે આવી ગયા, બંટુભાઈ પાછળ આવી ગયા છે. એકચ્યુઅલીમાં અમે 30-33 લઈને પાર્સલ નાખવા ગયા હતા, એટલે આજનો કાર્યક્રમ સમાપ્ત થાય. કારણ કે સાફ સફાઈ ને કામ ને બધું મહેનત કરી આજનો દિવસ મેં આપણે અંત કરી લીધો છે. બરાબર ને બંટુ, કામ ધંધો પતાવી દીધો છે આજનો. તો હવે બસ આપણે પાછા ઓફિસ જાય છે. ઓફિસ જઈએ પછી હવે આગળનો ધંધો લગભગ કાંઈ બાકી નહીં, તો ઘર ભેગા થાવું. બરાબર, બાકી કાંઈ હશે આગળ નવી અપડેટ તો તમે તો જોવા જ છો ને. નવાઈની વાત થોડી ને છે, જોતા જ રહેવાનું હોય. એટલે કરીએ કંઈક હવે આગળ આગળ. બંટુ જો હશે એમ આપણી વાત ઉપર કે આવું ગાંડાને જેમ બબડ 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 કરે છે એકલો ને એકલો. આપણે ઓફિસથી નીકળી ગયા જે પ્રમાણે વાત થઈ તે પ્રમાણે. એટલે હજી તો રસ્તામાં આપણે છે ને ઘણા કામ છે બધા બતાવતા બતાવતા. ના ના હવે કંઈ એવું સરપ્રાઈઝ જેવું નથી, પણ આ તો ઘરના બધા કામ હોય ને એ બધા બતાવતા બતાવતા જવાના છે. એટલે બસ જો અત્યારે તો આપણે છે ને ક્યાં પહોંચ્યા, તમે જરાક બેકગ્રાઉન્ડ જોઈને નક્કી કરો ક્યાં પહોંચ્યા આવીશું. અને તમે મને કહેજો ક્યાં આવીશું, કમેન્ટમાં કહેજો. દરેક વસ્તુ હું થોડી તો આમ બેકગ્રાઉન્ડ જોઈને તમને ખબર પડવી જોઈએ કે ક્યાં આવીશું. એટલે બસ જો અત્યારે તો આપણે મસ્ત ધીમી ગતિએ આપણે જઈ રહ્યા છીએ ઘર તરફ. તો બસ જો આપણે પહોંચી ગયા રંગીલા રાજકોટના રેસકોર્સ રિંગ રોડ ઉપર, અને મસ્ત મજાની દિવાળી નિમિત્તે સજાવટ કરેલી છે જે પ્રમાણે તમે જોઈ શકો છો. આ મજા આવી આમ જોઈ લો. આખી રિંગ ઉપર છે ને, રિંગ રોડ ઉપર ટૂંકમાં રેસકોર્સ રિંગ કહેવાય. આપણે મેયરના કમિશનરના બંગલાની સામે પણ જોરદાર સજાવટ જોઈ લો. અને એવી જ રીતે મસ્ત આખા રોડ ઉપર, આખા રિંગ ઉપર ટૂંકમાં છે ને ગોળ સર્કલમાં આવી રીતે જ અલગ અલગ જાતની સજાવટ કરી લેજો. તમારો પણ જોવાનો આનંદ લેવો હોય તો રાત્રે ત્યાં જરૂર આવો, મજા આવી જાય આમ જોઈ લો. આપણું લાઇટો સ્વાગત કરતું હોય ને એવું લાગે. અને બાજુમાં પણ મોટી મસ્ત ગ્રીન લાઇટ, યલો લાઇટ, બ્લુ લાઇટ,
એવી રીતે થીમ કરેલી, લોકોએ પોતપોતાના બિલ્ડિંગ સજાવટ કરેલા છે, અને ગવર્મેન્ટે પણ બહુ જ મસ્ત મજાનો આમ જોઈ લો રોડ ઉપર સર્કલ્સ ને બધું થાય અલગ અલગ ડિઝાઇનમાં, જેણે આપણું સ્વાગત કરતા ના હોય એમ ડીજે જેવી આમ ડિસ્કો થેક આખું રાજકોટ બનાવી દીધું હોય ને દિવાળીનું, એમ કે ન્યૂ યરની પાર્ટી કરવી હોય તો તમારે ત્યાં જ આવવું પડે એમ બેસતું કરસ કરવા માટે, એમ એના જેવી વસ્તુ છે. આમ જુઓ તમે આગળ આખી રિંગમાં એમ લાઇટ લાઇટ ને લાઇટ, એમ દિવાળી તો બાપુ રાજકોટમાં જાય છો એમ કહી શકાય. આમ જોઈ લો તમે પ્યોર, આમ જોઈ લો ડિસ્કો થેકથી લઈને બધી આમ આ છે ને જોરદાર. એમ કેમ છે બાકી, તમે જરા કમેન્ટમાં જણાવો તમે મુલાકાત લીધી કે નહીં. આ તો આપણે મામાના ઘરે જતા હતા રેસકોર્સ બાજુથી મમ્મીને પિકઅપ કરવા માટે, એટલે જોઈ લો આપણે જોવાનો આ લાવો મળી ગયો. બસ આપણે રસ્તામાં મમ્મીને લેવા ગયા હતા તો મમ્મીને લઈને હવે ઘર ભેગા થઈએ છે. જમવા કરવાનું તો છે નહીં કાંઈ આજે, આજે બપોરે છોલે કુલચે ખાઈ લીધા હતા દબાઈને, એટલે મમ્મીને તો 11 વર્ષનો અપવાસ છે. હું કહ્યું મમ્મી તમે આજે લ્યો તો ત્યાં બહાર જઈને શું કર્યો, શું ખરીદી કરી, ઘણું લીધું લ્યો, ઘરના સામાન લઈ લીધા લાગે. હવે બસ આપણે ઘરે જાય મસ્ત વ્લોગ વ્લોગ એડિટ કરી અને મળીએ કાલે નવા વ્લોગ સાથે. તો ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ.